અને હવે રજૂ કરીએ ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. આવતીકાલ બાદ લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર પણ વધશે. 9 અને 10 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધવાની શક્યતા. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વધુ વરસાદ પડવાની શક્યતા. બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે. પહેલા ભગવાન શિવનું અપમાન કર્યા બાદ હવે પ્રભો સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીએ માફી માંગી. ભારે વિવાદ અને રોષ બાદ પોતાની ભૂલ સમજાઈ. ભગવાન શિવના અપમાન બાદ ભારે વિવાદ થતા આનંદ સાગર સ્વામી પોતાની ભૂલનું ભાન થયું, માફી પણ માંગી. આનંદ સાગર સ્વામી કહ્યું કે મારી ભૂલ થઈ છે, તમામ શિવ ભક્તોની માફી માંગુ છું. તો આનંદ સાગર સ્વામી સામે રાજકોટના વકીલ મંડળે પણ વિરોધ નોંધાવ્યો. રાજકોટના વકીલોએ સ્વામીનો ફોટો બાળીને રોષ વ્યક્ત કર્યો અને સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. રાજકોટ બ્રહ્મ સમાજ દ્વારા સ્વામી સામે ફરિયાદ નોંધાવાશે. પોલીસે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ તેવી માંગ કરી. તો આનંદ સાગર સ્વામીના વિવાદિત નિવેદનનો મુદ્દો હવે ગરમાઈ રહ્યો છે. કરણી સેનાએ આનંદ સાગર સ્વામીના નિવેદનને વખોડ્યું. કરણી સેનાના અધ્યક્ષ જેપી જાડેજાએ માંગણી કરી કે આનંદ સાગર સ્વામી જાહેરમાં માફી માંગે. જો આનંદ સાગર સ્વામી માફી નહીં માંગે તો તેમની ટીંગાટોળી કરવાની પણ ચીમકી કરણી સેના દ્વારા ઉચ્ચારવામાં આવી. બનાસકાંઠાના ડીસામાં ધર્મ પરિવર્તનને લઈને ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. ધર્મ પરિવર્તનની ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા ગૃહ વિભાગે સમગ્ર કેસની તપાસ એટીએસએ સોંપી. મહત્વનું છે કે ડીસામાં હિન્દુ યુવતીને ફસાવી તેના પરિવારજનોનું ધર્મ પરિવર્તન કરાવવાને લઈ લોકોમાં આક્રોશ છે. વલસાડના ચકચારી વૈશાલી હત્યા કેસમાં પોલીસે વધુ એક સફળતા મળી. ગાયિકા વૈશાલીની હત્યા કરનાર એક કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરવામાં આવી. કુલ 3 કોન્ટ્રાક્ટ કિલર હતા, જેમાંથી એક પંજાબથી ઝડપાયો, જેનું નામ ત્રિલોકસિંઘ છે. હજુ 2 આરોપી ફરાર. ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ડીજીપી સીબીને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના અને નિયમોનું દેખરેખ રાખતી કમિટી માત્ર કાગળ પર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું. હાઈકોર્ટે નોંધ્યું કે જિલ્લા કક્ષાની કમિટીઓ માત્ર કાગળ પર છે. આ કમિટીઓ વાસ્તવિકતામાં કોઈ અમલવારી કરાવતી નથી. આ મુદ્દે હાઈકોર્ટમાં 19 સપ્ટેમ્બરે વધુ સુનાવણી. પડતર માંગોને લઈને આશા વર્કર, આંગણવાડી તેમજ તેડાગર બહેનોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. પાલનપુરમાં આંગણવાડી બહેનોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. કપડવંજમાં પણ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ નદી દરવાજાથી તાલુકા સેવા સદન સુધી રેલી કાઢી. દાહોદમાં પણ આશાવર્કર બહેનોએ પડતર માંગણીઓને લઈ કામગીરીથી અળગા રહેવાનું અને આવેદનપત્ર આપ્યું. મોરબીમાં એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરવામાં આવી. માળિયા નજીક ભીમસર ચોકડી પર એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આ શખ્સ ઝડપાઈ ગયો. દેવીલાલ મગારામ સેવર નામના શખ્સ પાસેથી 100 ગ્રામ એફેટ્રોન ડ્રગ્સ મળી આવ્યું. તેની પાસેથી ડ્રગ્સ સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.